મિત્રો આજે આપણે પીવાના પાણી વિશે વાત કરવાની છે મિત્રો અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરજો મિત્રો પીવાનું પાણી સૌથી શ્રેષ્ઠ આપણે ઉકાળેલું જે પાણી હોય તે સૌથી શ્રેષ્ઠ પાણી છે મિત્રો ઉકાળેલું પાણી આપણે નિયમિત જો ન પી શકીએ કારણ કે ઉકાળેલું પાણી જે હોય છે તેનો સ્વાદ પણ આપણને ભાવતો નથી અને તેમાં થોડી વાસ પણ આવે છે હવે ઉકાળેલું પાણી જો તમે ન પી શકો તો દરેક લોકોને મારી વિનંતી છે કે જ્યારે પણ તમને કંઈ પણ તકલીફ થાય તાવ શરદી ઉધરસ આવી બધી તકલીફ હોય ત્યારે તે દિવસોમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ આ ઉકાળેલું પાણી જો તમે તાવ શરદી ઉધરસ એવી તકલીફો હોય અને જો તમે ઉકાળેલું પાણી પીશો તો રિકવરી તુરંત થશે માટે ઉકાળેલું પાણી જે છે તે સર્વશ્રેષ્ઠ પાણી છે પાણીમાં કૂવાનું પાણી અને તળાવનું પાણી આ બંને પાણી સર્વશ્રેષ્ઠ પાણી છે આપણા ઘરમાં જે પાણીનો જે આપણે સ્ટોર કરતા હોય છે તેમાં પીવાનું પાણી જે હોય છે તેને આપણે પ્લાસ્ટિકનું જે બેરલ આવે છે તેમાં પીવાનું પાણી ક્યારેય સ્ટોર ન કરવું જોઈએ હંમેશા પીવાનું પાણી જે છે તે સ્ટોર કરવા માટે આપણે સિમેન્ટની જે ટાંકે હોય તેમાં સ્ટોર કરવું જોઈએ જો આપણે નિયમિત જો આપણે સુધરાઈનું પાણી આવતું હોય તો તેમાંથી આપણે જો રોજેરોજ તાજું પાણી જો આપણે લઈ શકાય તો તેને આપણે પીવાનું પાણી લઈ શકાય આ પીવાનું પાણી જે છે તેને આપણે પ્લાસ્ટિકની બોટલોમાં જે લોકો પીતા હોય તે પ્લાસ્ટિકની બોટલોમાં આપણે જો ફ્રીજમાં રાખતા હોય તો આવી પ્લાસ્ટિકની બોટલોમાં પાણી ક્યારેય ન પીવું જોઈએ મિત્રો આપણે પીવાનું પાણી જે છે તેને સ્ટોર કરવા માટે આપણે પિત્તળના જે ગાગર અને હાંડો હોય તેમાં આપણે સ્ટોર કરવું જોઈએ અને હાંડાનું પાણી સર્વશ્રેષ્ઠ પાણી છે મિત્રો ઉનાળા સિવાય એટલે કે ગરમીની જે ઋતુ હોય તેના સિવાય આપણે ગરમ પાણી પીવું જોઈએ માટે હાંડાનું પાણી જે છે તે સર્વશ્રેષ્ઠ છે અને આ જે વાસણો જે છે પીવાના પાણી માટેના જે વાસણો છે તે વાસણો પિત્તળના રાખવા જોઈએ જે સ્ટેનલેસ સ્ટીલના જે વાસણો છે ગ્લાસ છે લોટો છે ગાગર અને હાંડો આ બધા વાસણોને ભંગારમાં આપી દો અને પિત્તળના જે વાસણો છે તેને વસાવી લો પાણી જે છે જે પાત્રમાં તમે પાણી પીવો છો તે પાત્રનો ગુણ તેમાં આવે છે માટે પીવાના પાણી માટે આપણે પિત્તળના જે વાસણો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે પ્લાસ્ટિકની જે બોટલો છે તેમાં પાણી ક્યારેય ન પીવું જોઈએ પીવાનું પાણી હંમેશા આપણે ઠંડુ ન પીવું જોઈએ ગરમીની ઋતુ સિવાય આપણે પીવાનું પાણી જે છે તે ગરમ પીવું જોઈએ થેન્ક યુ